નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈન રૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. નવસારીની જીઆઈડીસી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ જીટીયુ ઇન્ટર ઝોન વોલીબોલ ટુર્નામેન્ટમાં સતત બીજી વાર ચેમ્પિયન થઈ. એસવીઆઈટી વાંસદામાં યોજાયેલ જીટીયુની ઇન્ટર ઝોન વોલીબોલ ટુર્નામેન્ટમાં ઝોન 5નું પ્રતિનિધિત્વ કરનાર જીઆઈડીસી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજની ટીમ ચેમ્પિયન બની હતી. 68મી અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધા તાલુકા કક્ષાએથી લઈને રાષ્ટ્રકક્ષા સુધી દરેક જગ્યાએ યોજવામાં આવે છે, જેમાં સિસોદરા કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ અંડર 14 ગર્લ્સ કેટેગરીમાં બાસ્કેટબોલની રમતમાં નવસારી જિલ્લા કક્ષાએ વીએસજી ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારી મુકામે ભાગ લીધો હતો, જેમાં રનર્સ અપ થઈ શાળાનું અને સિસોદરા ગામનું નામ રોશન કર્યું છે. ભ્રષ્ટાચારને કારણે કોને કરાયા ફરજ મોકૂફ, વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવનો ખાસ અહેવાલ. સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા તેમજ એક પેડ માં કે નામની થીમ સાથે ગ્રામજનો દ્વારા ગામના વિવિધ સ્થળોએ સામૂહિક સાફ સફાઈ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. શહેરમાં આવેલા ઇટાળવા, છાપરા રોડ, એરુચા રસ્તા સહિત શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ. શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો. સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ રહેતા મોટા ગરબા આયોજકોમાં ચિંતા. પાછોતરા વરસાદને કારણે તૈયાર થયેલા ડાંગરના પાકને પણ નુકસાની ભીતિ, ત્યારે ખેડૂતો દ્વારા રોપવામાં આવેલી નવી શેરડીના પાકને પણ નુકસાન થવાની ભીતિ. પ્રજ્ઞા સૌરભ સ્કૂલ મનપુરના બાળકોની એથ્લેટિક્સમાં અનેરી સિદ્ધિ, ત્યારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના માધ્યમથી જિલ્લા રમતગમત કચેરી નવસારી દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રજ્ઞા સૌરભ માધ્યમિક શાળા મનપુરના વિદ્યાર્થીઓએ ભાગ લઈને તાલુકામાં શ્રેષ્ઠ દેખાવ કરી ગોલા ફેંકમાં પટેલ હર્ષિલ પ્રથમ ક્રમે આવ્યા હતા. સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત બિલ્લીમોરા નગરપાલિકાના વિવિધ વિસ્તારોની સામૂહિક સફાઈ હાથ ધરાય. સ્વચ્છતા હી સેવા અભિયાનને વધુમાં વધુ વેગવંતુ બનાવવા અને સમગ્ર દેશને સ્વચ્છ કરવા સરકાર દ્વારા વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે નવસારી જિલ્લાના બિલ્લીમોરા નગરપાલિકાના વિવિધ વિસ્તારોની સામૂહિક સાફ સફાઈ હાથ ધરાઈ હતી. શ્રી સર્વોદય રોહિત સમાજ નવસારીના સંયોગથી કથાકાર દેવુભાઈ જોશીની શ્રીમદ ભગવદ્ કથાનો આરંભ થયો. નવસારી છાપરા રોડ સ્થિત ગંગાબા હોલ શ્રી સર્વોદય રોહિત સમાજ નવસારીમાં આજથી શ્રીમદ ભાગવત કથાનો શુભારંભ કરવામાં આવ્યો. કયું નવું મોરપિંચ ઉમેરાયું રોટરીઆઈ ઇન્સ્ટિટ્યૂટમાં, વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ. નવસારી જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો, ત્યારે જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગરેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ કાલ્યાવાડી નવસારી ખાતે યોજાયો.
જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં વિવિધ વિષયને લગતા 10 જેટલા પ્રશ્નો રજૂ થયા. કલેક્ટરે તમામ અરજદારોના પ્રશ્નો શાંતિપૂર્વક સાંભળી અરજદારોની મળેલી ફરિયાદોની હકારાત્મક નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ખેરગામ તાલુકાની તાનમાન નદીના સંગમ સ્થળે યુવક ડૂબ્યો. વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિને લઈને આમ આદમી પાર્ટી દ્વારા RSC ને આવેદનપત્ર આપવામાં આવ્યું. વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવનો ખાસ અહેવાલ. બિલીમોરામાં આજે કોંગ્રેસ પક્ષ તરફથી જનમંચનું આયોજન કરાયું, જેમાં બિલીમોરાની જનતાએ પોતાનો પ્રશ્નો જનમંચના માધ્યમથી વિપક્ષના નેતા અમિત ચાવડા સમક્ષ મૂક્યા. ચીખલી પોલીસે દારૂ ભરેલ કાર ઝડપી પાડી રૂપિયા 10.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો અને કાર ચાલકને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ હાથ ધરી છે. સ્વચ્છતા હી સેવા અને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના બિલીમોરા નગરપાલિકા દ્વારા આજરોજ બળપાકમાં સાફ સફાઈ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નગરજનો નગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા. ગૌમાતા પ્રત્યેનો પ્રેમ જૂના થાણા પર આવેલી શ્રુતિ ઇલેક્ટ્રિકલ્સની દુકાનની અંદર આપ નિહાળી શકો છો. આ દુકાનની અંદર રોજ એક ગાય માતા સાંજે આવે છે અને શ્રુતિ ઇલેક્ટ્રિકલ્સના માલિક લાલુભાઈ તેમજ એમનો સ્ટાફ જે ખરો એ એમને પાઉં અથવા તો રોટલી કે જે કંઈ પણ એ ટિફિનમાં લાવ્યા હોય એમાંથી એક ભાગ અલગ ગાય માતા માટે કાઢી રાખે છે અને જ્યારે પણ ગાય માતા આવે છે ત્યારે એને ખવડાવવામાં આવે છે. અને આ રીતે ગાય માતા રોજ દુકાનની અંદર પ્રવેશ કરે છે, એમને આપવામાં આવતું ભોજન સ્વીકારે છે અને વળી પાછા બહાર નીકળી જાય છે. પણ આજ સુધી ગાય માતાએ એક પૈસાનું પણ દુકાનની અંદર નુકસાન નથી કર્યું અને આ પ્રમાણે ગૌ માતા પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટપણે દેખાઈ પડે છે. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. ઉત્કર્ષ મંડળ નવસારીના પ્રમુખ હરેશભાઈ મંગુભાઈ વસીના આજના 74મા જન્મદિવસના અવસરે ઉત્કર્ષ સેવા સહયોગી સન્માન સમારોહ લીલોત્રી પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો. આ કાર્યક્રમની અંદર આટલા વર્ષોથી ઉત્કર્ષ મંડળ નવસારીમાં જેમનો પણ સહયોગ રહ્યો છે એમનો ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો. સુરતનો યુવાન નવસારી નજીક ટ્રેનમાંથી નીચે પટકાતા ગંભીરપણે ઇજાગ્રસ્ત. સુરતનો એક યુવાન અંત્યોદય એક્સપ્રેસ ટ્રેનમાં મુંબઈ તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન તે ટ્રેનના કોચના દરવાજા પાસે ઊભો હતો અને તે દરમિયાન તેની પાસે રહેલ બેગનું વજન વધુ હતું, જેનું સંતુલન બગડતા તે નવસારી રેલવે સ્ટેશન નજીક ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાયો હતો, જેને પગલે તેના પગે ગંભીર ઇજા પહોંચી હતી. આ અંગેની જાણ રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલ અરવિંદ માલાને થતાં તેમણે 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્ત યુવાનને નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. નવસારીમાં નવરાત્રી લઈ માતાજીની મૂર્તિના વેચાણમાં વધારો. ત્યારે નવરાત્રીને હવે માંડ એકાદ સપ્તાહનો સમય બાકી રહ્યો છે ત્યારે એક તરફ ખેલૈયાઓ નવરાત્રીના પર્વને ઉત્સાહભેર માણવા સજ્જ થઈ ગયા છે, તો બીજી તરફ માતાજીની મૂર્તિઓનું વેચાણ કરનારાઓ પણ વેચાણમાં થયેલ વધારાને કારણે ઉત્સાહિત છે. જોકે વેચાણ વધવા છતાં મૂર્તિઓના ભાવમાં વધારો નોંધાયો નથી. અગાઉ માત્ર શ્રીજીની મૂર્તિઓ અને દશામાની મૂર્તિઓનું જ સ્થાપન થતું હતું, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી નવસારીમાં અંબા માતાની પ્રતિમાઓનું પણ ગરબાના સ્થળે સ્થાપન થવા માંડ્યું છે, જેનું દશેરાના દિવસે વિસર્જન કરી દેવામાં આવે છે.
હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન 27.2 અંશ સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 23.4 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 100%, જ્યારે સાંજે 99% રહ્યું હતું. હવાની ગતિ 1.8 કિલોમીટર પ્રતિ કલાક કોઈપણ દિશા તરફ રહી ન હતી.